ગુજરાતમાં રાજસ્થાને ખેતીને તિલાંજલી આપી, ખેડૂતો હવે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને આ સાથે જ ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં પેદા થતી જણસીને માર્કેટમાં વેચવાને બદલે ખાસ ગ્રાહક વર્ગ તૈયાર કરીને પોતાના નામથી જ વેચાણ કરે છે। મગફળી હોય કે પછી ચણા કે પછી ઘઉં, પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતો નાના પેકિંગ કરીને બજારમાં વેચતા થયા છે અને સાથે જ ક્વોલિટી ઉત્પાદનો રાખનાર વર્ગ પણ નિયમિત રીતે ગ્રાહક બની જાય છે। જૂનાગઢના જાંડીના ખેડૂતે મગફળી સહિતના પાકનું મૂલ્યવર્ધન કરતા કેવો ફાયદો મેળવ્યો સમજવા ચાલો તેમના ખેતરની જ એક મુલાકાત કરીએ। મગફળીની ખેતીમાં મૂલ્યવર્ધનથી જાંડીના ખેડૂતે કરી જમાવટ। છેલ્લા 15 વર્ષથી અપનાવી છે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી। ઉચ્ચ અભ્યાસ બાદ નોકરીના બદલે ખેતીને બનાવ્યું ધંધો। ખેતીની તમામ વસ્તુઓનું મૂલ્યવર્ધન કરી પોતાના નામે કરે છે વેચાણ। મગફળી એ સૌરાષ્ટ્રનો મહત્વનો રોકડીયો પાક છે। મગફળીનું ચોમાસું તેમજ ઉનાળુ એમ બંને પ્રકારે વાવેતર કરવામાં આવે છે। મગફળીના પાકમાં સારી માવજત હોય તો ખેડૂતો 25-30 મણનું પ્રતિ વિઘાએ ઉત્પાદન લેતા હોય છે। રાજ્યમાં ગાય આધારિત પરંપરાગત ખેતીને આધુનિક ટચ આપી અને ખેડૂતો સવિશેષ કમાણી કરતા હોય છે। જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના જાનડી ગામના પ્રતિષ્ઠિત ખેડૂત લખુસી જોઈતાભાઈ સિસોદિયાએ પોતાની 20 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે। લખુસી સિસોદિયાએ એમએ બીએડ સુધીનો અભ્યાસ કર્યા બાદ નોકરીના બદલે વડીલોપાર્જિત જમીનમાં ખેતીને મુખ્ય ધંધો બનાવ્યો। આજે પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધનથી પોતાની આગવી ઓળખ બનાવી છે। અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને મગફળીનું વાવેતર કરીએ છીએ, ઘઉં વાવીએ, બાજરી, કઠોળ બધું અને તેનું મૂલ્યવર્ધન વધુ કરીએ છીએ અને તેના અમે સીધા ગ્રાહકોને પોસાડીએ છીએ। તેનો ભાવ પણ અમને બહુ સારો મળી રહ્યો છે। લખુસી સિસોદિયાએ આ વર્ષે મગફળીનું 20 વીઘામાં વાવેતર કર્યું છે। વર્ષ 2008થી પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને વર્ષ 2018થી ગોપકા સર્ટિફિકેટ સાથે પોતાના ખેતરની પ્રોડક્ટનું વેચાણ કરે છે। છેલ્લા 15 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હોય જમીન પોચી ભરભરી બની છે। ખેતરના શેઢા પર એક ક્યારું જુવાર પાલુ કરી દેતા હોવાથી બાજુના ખેતરની પણ કોઈ અસર નથી થતી। દર વર્ષે મગફળીનું વાવેતર કરતા પહેલા બળદની મદદથી ખેડ કરી જમીન તૈયાર કરવામાં આવે છે। પાયામાં ઘનજીવામૃત આપી અને કોઈપણ પાકનું વાવેતર કરે છે। એક વીઘામાં મગફળીના 25 કિલો બિયારણનો ઉપયોગ કર્યો છે। મગફળીનું 26ની જાડીએ ચાસ નાખીને વાવેતર કરવામાં આવે છે। મગફળીનો 8 દિવસમાં ઉગાવો થઈ જાય છે। આ વખતે ચોમાસું વરસાદની અનિયમિતતા છતાં મગફળીના પાકને કોઈ તકલીફ નથી પડી। હાલમાં અન્ય ખેડૂતોની સરખામણી મગફળીનો પાક ઉપાડી લઈ થ્રેસિંગ કાર્ય પણ કરી લીધું છે। જાનડીના ખેડૂતે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી કોઈ જાતના પેસ્ટિસાઇડનો ઉપયોગ કર્યો નથી। મગફળીના પાકમાં જમીનજન્ય ફૂગ અટકાવવા દર 15 દિવસે ગૌમૂત્ર અને ખાટી છાશનો છંટકાવ કર્યો છે। કોઈ રોગ જેવું તો ખાટી છાશ સાથે ગૌમૂત્રની તાંબ્ર આધારિત દવા બનાવી છંટકાવ કરે છે। તાંબાના વાસણમાં 10 લિટર ખાટી છાશમાં 10 જાતની વિવિધ વનસ્પતિના પાન પલાળે છે। એમાં 2 કિલો લીલા મરચાની અને લસણની પેસ્ટ પણ ઉમેરે છે। આ સાથે 500 ગ્રામ હિંગ આ દ્રાવણમાં ઉમેરી 21 દિવસ મૂકી રાખે છે। આ દ્રાવણનું તમામ પ્રકારના ઊભા પાકમાં છંટકાવ કરવાથી ઈયળો સામે રક્ષણ મળે છે। મગફળીમાં ફ્લાવરિંગ સમયે દૂધ ગોળનો છંટકાવ કરવામાં આવે છે। પાક તૈયાર થવા આવે ત્યારે છેલ્લા પિયતમાં આકડાનું દ્રાવણ આપવામાં આવે છે। મગફળીની અંદર માવજતની અંદર પહેલાં તો બીજા મૃતનો પટ મારીએ છીએ, બાકી પછી જીવામૃત આપીએ છીએ, ઘન જીવામૃત આપીએ, 10 પાણી અરગ આપીએ, ફાવરિંગ માટે ગાયનું દૂધ અને ગોળનો ઉપયોગ કરીએ છીએ, એવી રીતે વગેરે વગેરે બધા પ્રયોગો કરીએ છીએ અને અમને સફળતા પણ સારી મળે છે। અમે જ્યારે પ્રાકૃતિક ખેતી નહોતા કરતા, રાસાયણિક ખેતી કરતા, તે અમારે ઉત્પાદન પણ એટલું નહોતું મળતું, ભાવ પણ નહોતો મળતો અને અમારે નુકસાની જતી હતી અને પ્રાકૃતિક ખેતીમાં ખેતરની ફળદ્રુપતા હોય હતી।
જાંડડીના લખુસિંહે અપનાવેલી પ્રાકૃતિક ખેતીના ખૂબ જ સારા પરિણામ મળ્યા છે. ખેતી સાથે મૂલ્યવર્ધનથી પોતાનું એક આગવું માર્કેટ બનાવ્યું છે. ઘરના સભ્યો જ મગફળીના પાથરા ઉપાડી થ્રેસિંગ કાર્ય કરે છે. એક વીઘામાંથી મગફળીનું 25 મણ ઉત્પાદન થયું છે. મગફળીનું મૂલ્યવર્ધન કરી તેલનો ડબ્બો 3800 રૂપિયાના ભાવે વેચે છે. મગફળી દાણા 200 રૂપિયા કિલોના ભાવે વેચાય છે. મગફળીમાંથી ખારીસિંગ બનાવીને પણ વેચે છે. 35 કિલો દાણાનું પિલાણ કરવાથી 15 કિલો તેલ નીકળે છે. ખેતીનું તમામ કામકાજ ઘરના સભ્યો કરતા હોય મજૂરી ખર્ચ પણ નહીવત લાગે છે. એક વીઘામાં મગફળીમાં 5000 જેટલા રૂપિયાનો તમામ ખર્ચો રહે છે, જેની સામે એક વીઘામાં 40-45 હજાર રૂપિયાની આવક થાય છે. મગફળીનો પાક પૂરો થયા પછી હાલમાં 12 વીઘામાં શિયાળા મગનું આવેતર કરવામાં આવે છે. ઉનાળામાં અડદ તલ સહિત પાકનું વાવેતર કરે છે. પછી 30 મણ થાય છે અને તેનું મૂલ્યવર્ધન કરીએ છીએ અમે. એ પણ અમારા ફાર્મ ઉપર જ અમે મૂલ્યવર્ધન કરીએ છીએ. સિંગ તેલ કાઢીએ છીએ સિંગમાંથી અને સિંગ તેલ પણ અમે સીધું ગ્રાહકોને પહોંચાડીએ છીએ. તે હું 3800 રૂપિયા ડબ્બો સિંગ તેલ વેચું છું અને એક ખાંડીની અંદર 9 ડબ્બા તેલ નીકળે છે. તો તે રીતે ભાવે અમને બહુ સારા મળી રહ્યા છે. હવે અમે પાછા અત્યારે મગફળી કાઢી અને મગ પણ વાવી દીધા છે અને સારું. અમારે પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી કરવામાં એક તો ફાયદો મોટો એ છે કે અવારના વર્ષમાં વરસાદ થયો પણ છતાંય મારી મગફળી કમ્પ્લેટ નીકળી ગઈ છે. કોઈ જાતનો રોગ નહોતો આવ્યો. લખુસી ખેતીમાં જોડાયા ત્યારે રાસાયણિક પદ્ધતિથી ખેતી કરતા હતા, પરંતુ આવકમાં કોઈ ઠેકાણા પડતા ન હતા. પરંતુ છેલ્લા 15 વર્ષથી ગાય આધારિત ખેતી કરવાની સાથે મૂલ્યવર્ધનનો માર્ગ અપનાવતા સારામાં સારી આવક થવા લાગી છે. તેઓ ખેતીની તમામ વસ્તુઓ પોતાના નામે મૂલ્યવર્ધન થકી વેચાણ કરે છે. પ્રાકૃતિક ખેતી સાથે મૂલ્યવર્ધનથી એક વીઘામાંથી વાર્ષિક 1 લાખ રૂપિયાની આવક મેળવે છે. એની સામે એક વીઘામાં 20-25 હજાર જેટલું તમામ ખર્ચ રહે છે. જાનડીના લખુસી સિસોદિયાની ખેતી જોયા પછી અન્ય ખેડૂતો પણ તેમને અનુસરી રહ્યા છે. જૂનાગઢથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક GSTV.